શુપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ધોધમાર વરસાદને પગલે ઉપલેટાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા। તો વરસાદી માહોલ છવાતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ। રાજકોટના ઉપલેટામાં 6 લાખ લીટર પાણી ભરેલી ટાંકી અચાનક જમીનદોસ થઈ હતી। વેણુ સિંચાઈ યોજનાની જર્જરિત પાણીની ભરેલી ટાંકી તૂટી પડતા આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો। જોકે સ્થાનિકોએ કરેલી જર્જરિત ટાંકી તોડી પાડવાની અરજીને કોઈ નિકાલ ન કરતા સમગ્ર ઘટના સર્જાઈ હતી। ટાંકી ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તેમજ તંત્રની બેદરકારીને કારણે કેટલાક લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો। સંયુક્ત રાષ્ટ્રની 78મી મહાસભામાં જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી પેટાલ ગહલોતનો જણાવ્યું કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયવિહોણા પ્રોપગેન્ડા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરે છે। અમે ફરીવાર આ સદન સમક્ષ જણાવી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે। જમ્મુ કાશ્મીર અને લદ્દાખને લગતા મુદ્દા ભારતની આંતરિક બાબત છે। ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કે ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી। Pakistan has become a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other multilateral organizations are well aware that Pakistan does so to deflect the international community's attention away from its own abysmal record on human rights. We reiterate that the union territories of Jammu and Kashmir and Ladakh are an integral part of India. Pakistan has no locus standi to comment on our domestic matters. ભગવાન આદિ કવિ મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતિ નિમિત્તે રવિવારથી ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં 22મી ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન થયું હતું, જેનું ઉદઘાટન ભાજપના સાંસદ બ્રિજભૂષણ સરણસિંહે કર્યું હતું। આ દરમિયાન બ્રિજભૂષણ સરણસિંહે ફરી એકવાર મોટું નિવેદન આપતા કહ્યું કે તે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન સહિતની તમામ રમતો રમી શકે છે અને જરૂર પડે તો મારપીટ પણ કરી શકે છે। જોકે સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધુડી અને બસપાના સાંસદ દાનિશ અલી વચ્ચે અસંસદીય ભાષાનો ઉપયોગ પર બ્રિજભૂષણે કહ્યું કે ગૃહમંત્રી રાજનાથસિંહે માફી માંગી, પરંતુ દાનિશ અલીએ પણ પોતાના અંદર જોવું જોઈએ। સુરતમાં ગણેશ મંડળો દ્વારા માટીની તેમજ પીઓપી સહિત ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી રહ્યા છે। પરંતુ કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ અતિ દુર્લભ ગણાતા રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી રહ્યા છે। રાજેશભાઈના કહેવા મુજબ તેઓએ આ રફ ડાયમંડમાં વર્ષ 2005માં રૂપિયા 19,000માં ખરીદ્યો હતો, જેનું વજન 27.74 સેન્ટ કેરેટ છે। રાજેશભાઈ આ રફ ડાયમંડને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબોરેટરીમાં પણ તપાસ કરાવ્યો હતો। આ રફ ડાયમંડયુક્ત શ્રીજીની પ્રતિમાનું બજાર કિંમત આશરે 500 કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આપણે લગભગ ગણપતિ ઘણા બધા બનાવેલા હશે, મૂર્તિ મંદિરો હશે, તો એમાં લગભગ મેજોરિટી ડાબા સૂંઢ વાળા ગણપતિ હોય છે, જમણા સૂંઢના ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। જેવા કે મુંબઈમાં છે આપણે, તો જમણી સૂંઢના ગણપતિ સિદ્ધિ વિનાયક અમારે કાં તો સ્વયંભૂ જે નીકળેલા અમને મળેલા છે, કુદરતી અનમોલ ભેટ। તો આ ભેટ અમને જે મળી છે કુદરતી, તો અમારા માટે ખૂબ અનમોલ છે।